नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, आपणे ऑनलाइन वीडियो लेक्चर में पाठ नंबर 6 भक्ति युग कहे छे धार्मिक समुदाय अने विचारक, आ पाठनी आपणे शुरुआत करी। विद्यार्थी मित्रों, के मध्यकालीन जे आपणे संस्कृति छे, ए मध्यकालीन संस्कृतिना घटनाक्रममां भक्ति अने सूफी ए बहु महत्वपूर्ण घटना छे। आपणा आ जे भक्ति आंदोलन थया, એ ભક્તિ આંદોલન થાય એમનું કોઈ એવો ઉદ્દેશ નહોતો કે કોઈ રાજ્ય સત્તા મેળવી લઈએ, કોઈ રાજકીય બાબતમાં આપણે ફાળો મેળવી લઈએ, નામ કમાઈ લઈએ, એવી બાબત નથી। આ ભક્તિ આંદોલન થયા જે સમાજ સંતો છે, જે સાધુઓ છે, જેમને ઉપદેશો આપ્યા છે, આપણા જે સમાજમાં જે પ્રવૃત્તિ બદીઓ છે, અનિષ્ટો છે, એ દૂર કરવા પ્રયત્નો કર્યા હતા, બરાબર। તો એનું મુખ્ય કારણ શું કે આપણા દેશમાં છે, આપણા દેશમાં શું છે, અંધશ્રદ્ધાઓ બહુ ચાલતી હતી। લોકો અંધશ્રદ્ધામાં માને કે બિલાડી આવે ઉતરે તો કઈ ખરાબ થાય, વિધવા સમય આવે તો આપણો આખો દિવસ બગડ્યો, અથવા કઈ અનિષ્ટ થાય। આવો ઘણા બધા કારણો છે, આવી અંધશ્રદ્ધાઓમાં લોકો માનતા હતા, રૂઢિચુસ્ત રિવાજો હતા, ગેરમાન્યતાઓ હતી, પશુનીઓ બલિ આપવામાં આવતી હતી। તો આવો ઘણી બધી બાબતો છે, એ ઘણી બધી બાબતોમાં માણસો છે, માણસો કઈક ને કઈક રીતે અંદર સંડોવાયેલા હતા, અને જેથી કરીને એમને મનની અશાંતિ રહેતી હતી। તો મનની શાંતિ માટે, અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે, જે અજ્ઞાનતા છે, જે મિથ્યાચારો છે, જે દુઃખો છે, એ દુઃખોને દૂર કરવા માટે આ ભક્તિ અને સૂફી માર્ગ છે, એને ખૂબ મહત્વનો ફાળો કર્યો છે। આ ભક્તિ અને સૂફીના માર્ગ દ્વારા માણસને જે દુઃખો છે, જે અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતા દૂર કરવામાં ખૂબ મહત્વનો ફાળો કર્યો હતો। એમાં આપણે શરૂઆત કરી કે મુખ્ય સંતો અને તેમની વિચારધારા, આ સંબંધતા પહેલા હજુ પણ થોડું અગાઉ ચર્ચા કરું કે આપણે જ્યારે ભક્તિ આંદોલન થયું ત્યારે, ભક્તિ આંદોલન સુખી આંદોલન થયું ત્યારે આપણા સમાજમાં ઉચ્ચ નીચના ભાવ પ્રગટ્યા, પણ ભક્તિના માર્ગે લોકોના જે મનના દ્વાર છે એ દ્વાર ખોલી નાખ્યા, લોકોનામાં જાગૃતિ આવી, લોકોના એકબીજાના ઉપદેશ આપવાથી લોકોની વિચારધારા સુધરવા લાગી, અને એના કારણે સમાજમાં પણ સુધારો થયો। આમ આ ભક્તિ આંદોલનને ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે। એમાં આપણે શરૂઆત આપણે કરી કે મુખ્ય સંતો અને તેમની વિચારધારા। વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારત છે, એ દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય છે, એ શંકરાચાર્યએ ભક્તિ માર્ગ દ્વારા ઘણા બધા સુધારા કરવાના પ્રયત્ન કર્યા। હવે આ શંકરાચાર્ય છે, એ શંકરાચાર્યનો જન્મ કાગડીમાં થયો હતો, એમના પિતા સિંહ ગુરુ હતા અને માતા અંબાબાઈ, અંબાબાઈ અથવા આઈનબા પણ કહેવામાં આવતા। ફરીથી બોલું છું કે શંકરાચાર્યનો જન્મ કાલડીમાં થયો હતો, પિતા શિવગુરુ અને માતા અંબાબાઈ હતા, એને આઈનબા પણ કહેવામાં આવતું હતું। એ દક્ષિણ ભારતમાં આ શંકરાચાર્ય છે, એ શંકરાચાર્યએ ભક્તિ માર્ગનો પ્રચાર કરવાનો એમને શું કર્યો હતો, શરૂઆત કરી હતી, એમને પ્રયત્નો કર્યા હતા। ત્યારબાદ 250 વર્ષ પછી જે રામાનુજાચાર્ય છે, એ રામાનુજાચાર્યએ આ ભક્તિ માર્ગ છે, એ ભક્તિ માર્ગનો પ્રચાર પ્રસાર કર્યો હતો। એમનું જન્મસ્થળ પેરુમલપુર છે, એમના પિતા કેશવ અને માતા કાંતિમતી છે। આમ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય છે, એમને દક્ષિણ ભારતમાં એમને ભક્તિ છે, એ ભક્તિનો પ્રચાર પ્રસાર કરવામાં શરૂઆત કરી હતી। કહેવાય છે કે આ ભક્તિ આંદોલન છે, એ ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ હતી, એવું કહેવામાં આવે છે। રામાનુજાચાર્યથી આ ભક્તિ આંદોલનની શું થઈ હતી, શરૂઆત થઈ હતી। વિદ્યાર્થી મિત્રો, કે કઈક ને કઈક અંશે આપણા જે સંતો છે, જે સાધુઓ છે, એમને પોતાનું જ્ઞાન આપીને લોકોનામાં જાગૃતિ લાવી, જે અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા, જે વેમોમાં ડૂબેલા હતા, જે અનિષ્ટો આપણામાં ઉપદેશ આપવાથી એમાં સુધારો થયો,
અને કહેવાય છે કે આ આ જે સંતો છે એ ખરેખર લોકોને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને કાર્ય કરવાનું કહે છે અને જો ઈશ્વર પ્રત્યે સાચી ભાવના અને લગનથી આપણે જો મહેનત કરી શ્રદ્ધા રાખીએ તો આપણું કોઈ પણ કાર્ય હોય એ સારી રીતે પૂરું થાય છે એવું મોટામાં મોટું સારી રીતે ઉદાહરણ આપ્યું છે આ સંતોએ અને વિદ્યાર્થી મિત્રો એ માટે સમજવા માટે આપણે પહેલા પહેલું તો નરસિંહ મહેતાને જોઈએ કે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા વિશે વાત કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો અજો પણ નરસિંહ મહેતાનું તમે ઉદાહરણ સમજો આખું કોણ એ પહેલા થોડી બીજી પણ વાત કરીએ કે દક્ષિણ ભારત છે એ દક્ષિણ ભારતના એવા અલવાર અને નૈના બરાબર અલવાર અને નૈના સંતોએ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો હતો અલવાર સંતો છે એ અલવાર સંતો વૈષ્ણવ હતા અને નૈના સંતો છે એ નૈના સેવ હતા હવે ભક્તિ માર્ગના અનુયાયીઓ એકેશ્વરમાં માનતા હતા જે ભક્તિ માર્ગ છે જે ભક્તિનો માર્ગ બતાવતા હતા લોકોને જ્ઞાન આપતા હતા ઉપદેશ આપતા હતા કે બધાય સાધુ સંતોનો તો છેલ્લે માર્ગ શું હોય આપણે હિન્દુ ધર્મ માને છે કોઈ મુસ્લિમ ધર્મ માને કોઈ પારસી ધર્મ માને કોઈ ઈસાઈ ધર્મ માને બરાબર બાઇબલ છે કુરાન છે મહાભારત છે પણ અંતે તો એ ધર્મમાં સાર તો છેલ્લે શું હોય છે માનવ કલ્યાણનો હોય છે જે બાબત આપણને સમજાવવા માંગે છે છેલ્લે તો અંતે એનો સાર તો બધાનો એક જ આવે છે બરાબર છે આ કોઈ મૌલવી હોય કોઈ પૂજારી હોય કોઈ જ્યોતિષ હોય સંત હોય ગમે તે હોય છેલ્લે ઉપદેશ તો આપે છે ફરી ફરીને તો બધા માનવનું કલ્યાણ થાય ધર્મનું જતન થાય એ બાબત ઉપર જ છે એ ટૂંકમાં ભક્તિ માર્ગના અનુયાયીઓ એકેશ્વરમાં માનતા હતા બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે શંકરાચાર્ય શંકરાચાર્ય પછી રામાનુજાચાર્ય એ જ રીતે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈના બરાબર એમણે પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો તો અલવાર સંતો એ વૈષ્ણવ હતા અને નૈના સંતો એ શૈવ હતા અને ભક્તિ માર્ગના અનુયાયીઓ છે એ એકેશ્વરમાં માનતા હતા હવે વાત આપણે નરસિંહ મહેતાની કરીએ વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતા ના જીવનમાંથી આપણે ઘણું બધું જાણવા મળશે એક એક વસ્તુ આપણે એને ડિટેલમાં આપણે લખવાનો સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણને ખ્યાલ આવી જશે કે કેટલો બધો ભક્તિની શક્તિમાં કેટલી તાકાત હોય છે અને એ વખત પણ અત્યારે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવમાં નથી માનતા એ વખતે પણ નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવમાં નતા માનતા હું તમને સ્ટોરી કહું એટલે તમને ખ્યાલ આવી જશે આખો કે નરસિંહ મહેતા છે પહેલા જોઈ લઈએ અગત્યની માહિતી પછી આપણે આપણે ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો નરસિંહ મહેતા તો નરસિંહ મહેતાનો જન્મ છે એ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો એટલે એમનો જન્મ તળાજા ગામમાં થયો હતો તળાજા એટલે ભાવનગરના તળાજા ગામમાં આ નરસિંહ મહેતાનો જન્મ થયો હતો એમની કર્મભૂમિ એટલે કે એમનો ઉછેર જે બધું કે આખું જે એમનું જીવન પસાર કર્યું એ જૂનાગઢમાં કે અલગ પસાર કર્યું એટલે એમની કર્મભૂમિ છે એ કર્મભૂમિ જૂનાગઢ છે કહેવાય છે કે આ નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતાએ શું લખ્યા હતા પદો લખ્યા હતા અને એ પદો આગળ જઈને પ્રભાતિયા નામે પ્રસિદ્ધ થયા પ્રભાતિયા તરીકે જાણીતા થયા આ નરસિંહ મહેતા જે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ બરાબર આ જે પ્રાર્થના જે પ્રભાતી રચિત ઉપર જે ગાંધીજી છે એ ગાંધીજીને સૌથી પ્રિય હતું બરાબર કે વૈષ્ણવ જન કોને કહેવાય ભગવાનનો માણસ કોને કહેવાય એ પદ આ નરસિંહ મહેતાએ રચ્યું હવે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા કોની ભક્તિ કરતા હતા શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને યાદ રહે છે નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો એમની કર્મભૂમિ જૂનાગઢ એમણે શું રચ્યા પદો પ્રભાતિય રચ્યા હતા પર એમાં સૌથી જાણીતું પ્રભાતિ પદ કયું છે તો વૈષ્ણવ જન છે અને કોની ભક્તિ કરતા હતા શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા વિદ્યાર્થી મિત્રો આ નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતાને આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે આદિ કવિ
आदि कवि तरीके ओळखवामां आवे छे। आ नरसिंह मेहता कहेवाय छे के फेक्ट माहिती नथी मळती पण आश्रय लगे छे के 15मी सदीमां કે નરસિંહ મહેતા 15મી સદી છે કે 15મી સદીમાં એમનું શું થયું હતું કે જન્મ થયો હતો એવું માનવામાં આવે છે। એટલે આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો કે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા એકવાર બન્યું કેવું કે હરિજનના ઘરે ભજન કરવા ગયા। હવે એ નાગર બ્રાહ્મણ હતા। હવે નાગર બ્રાહ્મણ એટલે રૂઢિચુસ્ત એમ નીચી જાતિમાં ક્યારે કે પગ ના મૂકે। તો નરસિંહ મહેતા છે એ હરિજનને ઘેર ભજન કરવા ગયા માટે એમણે નાગર બ્રાહ્મણની જે કુળ છે એમના કુળમાંથી એમને કાઢી મૂક્યા કે તું અછૂત થઈ ગયો। અને અછૂત થઈ ગયો એ રીતે આ નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતાને શું કરી નાખ્યા કાઢી નાખ્યા। વિદ્યાર્થી મિત્રો તો એ સમયનું ઉદાહરણ છે કે નરસિંહ મહેતા જો હરિજનના ઘેર જઈને ભજન કરતા હોય તો એ સમયમાં પણ નરસિંહ મહેતા આપણને કેવો ઉપદેશ આપતા હતા કે કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખવા નહીં। તો પહેલો પહેલો આપણો પોઈન્ટ આપણે આ મળે છે જો ભક્તિ માર્ગમાં કે સંતો એ સમયમાં પણ એવું માનતા હતા। એ સમયમાં તો આ બધું હતું જ નહીં। એટલે જો એમને એક ઉદાહરણ આપ્યું હરિજનના ઘેર જઈને કે એ કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવમાં નતા માનતા। બીજી વાત કરીએ કે એમને શ્રી કૃષ્ણ ભગવાન ઉપર અટૂટ શ્રદ્ધા હતી પણ ભક્તિમાં શ્રદ્ધા હતી અંધશ્રદ્ધામાં નહીં। એટલે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે એમને અટૂટ વિશ્વાસ હતો અને કહેવાય છે ને કે અટૂટ વિશ્વાસ આપણે રાખીએ અને જો મહેનત કરે પ્રયત્ન કરે તો કોઈ પણ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એ આપણને પણ ખ્યાલ છે। વિદ્યાર્થી મિત્રો જો એનું એક આપણે ઉદાહરણ તમને કહું કે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા એકવાર એવું થયું કે એમના પિતાનું અવસાન થયું અને પિતાનું અવસાન થયું એટલે મોટા ભાઈ અને બંને બે સાથે મળીને એવું વિચાર્યું કે એવું વિચાર્યું બંને કે પિતાનું શ્રાદ્ધ કરવું પડશે અને પિતાનું શ્રાદ્ધ કરવા માટે આખી નાગર કુળ જઈને નાગર બ્રાહ્મણ કુળને જમવા માટે બોલાવી પડે। એટલા માટે નરસિંહ મહેતા એમના મોટા ભાઈ કહે તું કોઈ ચિંતા ના કરીશ હું આ પિતાનું શ્રાદ્ધ હું કરીશ આટલા બધા પ્રસંગો તે ઘડે છે તો કઈ વાંધો નહીં આ પ્રસંગ હું કરીશ। એટલે એમના ભાભી વિચારમાં પડી ગયા કે નરસિંહ મહેતાને પોતે જ જમવાના ઠેકાણા નથી ના નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા કેમ આખું શ્રાદ્ધ કરશે। નરસિંહ મહેતા એમના ઘરે ગયા એની પત્નીને વાત કરી કે આ રીતે કરવાનું છે એની પત્ની કે કઈ વાંધો નહીં થઈ જશે કારણ કે એમને વિશ્વાસ શ્રી કૃષ્ણ ભગવાન પર હતો। એટલે શ્રી કૃષ્ણ ભગવાન છે એ શ્રી કૃષ્ણ ભગવાને જોયું હશે કઈ રીતે એવી ભક્તિ હતી એ વખત બરાબર। તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે નરસિંહ મહેતાની મદદ માટે આવે છે અને રસોઈ આખી તૈયાર કરે છે। નાગર બ્રાહ્મણ કુળને બીજે દિવસ જમવા બોલાવે છે ત્યારે થાય છે શું કે ઘી ખૂટી જાય છે અને ઘી ખૂટી જાય છે માટે એમને એક તપેલી લઈને એમની પત્ની છે એ બાર નગર છે એ નગરમાં એમને ઘી લેવા માટે મોકલે છે। એટલે પેલી નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા પેલું ઘી લેવા જાય છે ત્યારે પેલા વાણિયાને કહે છે કે મને ઘી આપો ને ત્યારે વાણિયો ઘી આપે છે પણ નરસિંહ મહેતા એમને સામે એવું કહે છે કે મારી જોડે પૈસા નથી આશે ત્યારે તને આપી દઈશ। એટલે વાણિયાએ વિચાર્યું કે જો એમની જોડે જ ખાવાના ઠેકાણા ન હોય તો ક્યારે પૈસા આપશે એટલા માટે બહારું કાઢીને કે અંદર ઘીઓળી પડી છે એવું બહારું કાઢ્યું અને નરસિંહ મહેતાથી પાછું ઘી લઈ લીધું। હવે નરસિંહ મહેતા આગળ ગયા અને શેઠને ત્યાં ગયા અને શેઠને ત્યાં જઈને એમને ઘી માંગ્યું તો શેઠે કહ્યું તારે જેટલું જોઈએ એટલું લે જાય પણ નરસિંહ મહેતા એક શરત કરી કે હા હવે તમારું ઘી લેજો પણ જયારે મારી જોડ પૈસા આવશે ત્યારે આપી તો કે શેઠે કઈ વાંધો નહીં તારે જેટલું જોઈએ એટલું લે જાય તો કે નરસિંહ મહેતા કે ના તમે એવું મને ચોખ્ખું કામ વચન વચનમાં બરાબર છે હું વચનમાં બદલેલો છું કે તમે જયારે મારી જોડે પૈસા હશે ત્યારે લઈ લેશો તો કે કોઈ જરૂર નહીં તું નહીં આપું તો એ ચાલે। નરસિંહ મહેતા કે એવું ના ચાલે તમે આ પૈસા લો તો જ હું લઈ જઈશ તો કે કઈ વાંધો નહીં કે મારે તારા કોઈ પણ પૈસા નથી જોતા પણ તું મને એકાદ ભજન સંભળાય દે બરાબર છે તું એકાદ ભજન સંભળાય દે। એટલે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા પેલા શેઠને તો ભજન સંભળાવે બેઠા આ બાજુ બપોરનો સમય થઈ ગયો છે આખી નાગર બ્રાહ્મણ કુળ છે એ જમવા માટે આવી છે બરાબર હજુ નરસિંહ મહેતા તો નગરમાં ફરે છે તો શ્રી કૃષ્ણ ભગવાને જોયું તો શ્રી કૃષ્ણ ભગવાન છે એ શ્રી કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાનો અવતાર લઈને આવ્યા અને
એમને આખી જે નાગર બ્રાહ્મણ કુળ છે એમને જમાડ્યા બરાબર આ બાજુ નરસિંહ મહેતા છે એક ગીત બે ગીત ત્રણ ગીત બરાબર છે ગીત ઉપર ગીત બરાબર છે ભજન ઉપર ભજન ગાવા લાગ્યા નાચવા લાગ્યા શેઠ બેવ નાચવા લાગ્યા અને અચાનક ભાન આવ્યું કે મારા ઘેર તો આખી નાગર બ્રાહ્મણ કુળ જમવા આવી છે તો એકદમ યાદ આવતા શેઠને પ્રણામ કરીને જાય છે અને ઉતાળમાં ઘેર આવે છે એમની પત્ની કહે છે કે લો આ ઘી અને બધાને પીરસો ત્યારે એની પત્ની કહે છે કે તમે ગાંડા થઈ ગયા છો આખી નાગર બ્રાહ્મણ કુળ જમીને ગતિ રહી છે એટલે છેલ્લે પેલા એમની પત્ની અને નરસિંહ મહેતા વિચારે છે કે હું ખરેખર એ નરસિંહ હું નતો પણ મારો વારો શ્રી કૃષ્ણ ભગવાન હતો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં કહેવાય છે શું કે અતૂટ શ્રદ્ધા રાખીને તો ભગવાનને પણ આવવું પડે છે પણ અહીંયા વાત શું થઈ વિશ્વાસની વાત થઈ છે એટલે નરસિંહ મહેતાનું બીજું ઉદાહરણ કે એ સમયમાં એક 89 જાતિના ભેદભાવમાં નતા નાખતા અને આગળ આપણે બીજું જોયું કે અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ હોય તો ભગવાનને પણ આવવું પડ્યું પણ એમને અંધશ્રદ્ધાનો શું કર્યો તો વિરોધ કર્યો હતો કોને કર્યો હતો નરસિંહ મહેતાએ નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા એવું કહેતા હતા કે પક્ષા પક્ષી નહીં પરમેશ્વર કે પક્ષા પક્ષી નહીં પરમેશ્વર સર્વ દ્રષ્ટિને સૌ સમાન સર્વ સમાન બરાબર છે કે પક્ષા પક્ષી નહીં પરમેશ્વર શ્રમ દ્રષ્ટિને સર્વ સમાન કે જ્યાં પક્ષપાત હોય છે ત્યાં ઈશ્વર ભગવાન હોતા નથી આપણે બધાને શ્રમ દ્રષ્ટિએ જોઈએ સારી નજરે જોઈએ તો ચોક્કસપણે આપણને ત્યાં માનવમાં પણ આપણને ભગવાન દેખાય છે બરાબર છે કે એ સમય પણ નરસિંહ મહેતા છે એ છૂત અછૂતમાં પણ માનતા ન હતા એટલે કહેવાય છે કે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા એ 15મી સદીમાં પણ 15મી સદીમાં પણ જે સમાજ છે એ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો છૂત અછૂતના ભેદભાવને છોડીને બધાને સર્વ સમદ્રષ્ટિ સારખી દ્રષ્ટિએ જોવાનો એમને શું કર્યો હતો ઉપદેશ આપ્યો હતો એમને એ તો એવું માનતા કે હરિનું ભજન કરનાર એ તો હરિનો જન કહેવાય હરિનું ભજન કરનાર એ તો હરિનો જન કહેવાય આવું પણ કહેતો તું નરસિંહ મહેતા કહેતા હતા અને નરસિંહ મહેતા એ બરાબર છે કે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાયો છે અને કૃષ્ણ ભક્તિ દ્વારા બરાબર છે મનુષ્ય છે એ મનુષ્ય ગમે તેવી આપત્તિ આવે તો પણ એમાંથી બહાર નીકળી શકે છે પણ શું જોઈએ અતૂટ વિશ્વાસ જોઈએ શ્રદ્ધા છે પણ આ જમાનામાં આપણે શ્રદ્ધા વિશ્વાસ ને મહેનત જો મહેનત વાળા કશું મળે નહીં મહેનત વાળા એમને પણ ભક્તિ કરી હતી કેટલા ત્યાગ આપ્યા હતા ત્યારે ભગવાન મળ્યા એમ એમ નતા મળ્યા બરાબર છે તો ટૂંકમાં એમના જે પદો છે એ પદો પ્રભાતિયા તરીકે જાણીતા તો વિદ્યાર્થી મિત્રો આ વાત છે નરસિંહ મહેતા નરસિંહ મહેતા પછી આપણે વાત કરીએ મીરાબાઈ નરસિંહ મહેતા પછી વાત કરીએ મીરાબાઈ તો મીરાબાઈ છે કે મીરાબાઈ કોણ કવિયત્રી તરીકે જાણીતા છે આ મીરાબાઈ છે એ મીરાબાઈએ પણ શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે બરાબર છે અને શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા એમને સમાજ છે એ સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો હતો બસ આ મીરાબાઈ છે એ મીરાબાઈ બાળપણથી જ એમને શ્રી કૃષ્ણ ભગવાન છે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે એક પ્રીતિ થઈ ગઈ એક ભક્તિનો તંતુ બંધાઈ ગયો અને શ્રી કૃષ્ણ ભગવાનને મીરાબાઈ છે એ મીરાબાઈ સર્વસ્વ માની ચૂક્યા હતા બસ આ મીરાબાઈ છે એ રાજપૂત કુમારી હતા કે રાજપૂત મેળતા રાજવીના પુત્રી હતા મેળતા કહેવાય છે કે મેળતા મીરાબાઈ છે એ મેળતા રાજવીના પુત્રી હતા કે મીરાબાઈ છે એ મેળતા રાજવીના પુત્રી હતા એક રાજકુમારી હતા અને એમના લગ્ન મેવાડ રાજ્યના પરિવારમાં થયો હવે આ મીરાબાઈ શું કર્યું કે એમના લગ્ન થઈ ગયા મેવાડના રાજા સાથે પણ એ સાધુ જોડે સાધુની સોબતો નતા છોડતા એમને કે સાધુને બોલાવે જમણવારી કરે બધાને દાન આપે ભેટ આપે એમની જોડે ભજન કીર્તન કરે અને એક જો રાણી છે ને
રાજાની પત્ની થઈને આવું વર્તન કરે તો એ કોઈનાથી જોવાય નહીં. એટલે મીરાબાઈ છે એ મીરાબાઈને રાજાએ કહી દીધું રાણાએ કાં તો તમે શ્રી કૃષ્ણ ભગવાનને અપનાવી દો કાં તો મને અપનાવી દો. ત્યારે મીરાબાઈએ ચોખ્ખું કહી દીધું હતું કે હું મારા શ્રી કૃષ્ણને નહીં છોડું, તમને છોડવા તૈયાર છું. અને મીરાબાઈ પર ના કરવાના કર્મો એટલે ટૂંકમાં કહેવાય છે કે ઘણા બધા અત્યાચારો થયા તેમ છતાં પણ મીરાબાઈ અડગ રહીને એમને ભક્તિ કરી. મીરાબાઈ છે એ મીરાબાઈએ બરાબર એક કવિત્રી તરીકે ઘણા બધા પદોની ગીતોની રચના કરી છે અને એમના દ્વારા શું આપે છે ઉપદેશ આપે છે. હવે આ મીરાબાઈના જીવનની એક બે વાતો કરીએ તો આપણને ખ્યાલ આવે કે મીરાબાઈ છે એ મીરાબાઈએ શું કહ્યું હતું. એક વખત ઝેર પીધેલું, ઝેર પીધેલું. વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ખરેખર એ વખતે જે ઝેર છે એ ઝેર શું શ્રી કૃષ્ણ ભગવાન પી ગયા હતા? ના, એ આપણે જાણતા નથી બરાબર. પણ એમને કહેવાય છે કે પી ગયા ભગવાન હશે હશે એ વસ્તુ આપણે માની લઈએ. પણ મીરાબાઈને આત્મવિશ્વાસ હતો, પોતાની જાત ઉપર વિશ્વાસ હતો કે હું આ ઝેર પી દઈશ તો પણ એ અમૃત થશે, મને કોઈ કોઈ નુકસાન નહીં પહોંચાડે એવો આત્મવિશ્વાસ હતો ભગવાન પ્રત્યે. અને ખરેખર એ ઝેર પી ગયા પણ તેમ છતાં પણ એની કોઈ અસર થઈ નહીં. એટલે એમના જીવનમાંથી આ એક આપણે ઉદાહરણ લઈ લઈએ આત્મવિશ્વાસની. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ કોઈ પણ સ્થિતિમાંથી ડગવું નહીં એ આ મીરાબાઈમાંથી આપણને શીખવા મળે છે બરાબર. અને મીરાબાઈએ પણ સમદ્રષ્ટિ સર્વને સરખા ગણવા એનો શું આપ્યો છે ઉપદેશ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે મુખ્ય સંતો છે એમાં આપણે વાત કરી કરી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, અલવાર, નૈનાર અને આપણે વાત કરી નરસિંહ મહેતા અને મીરાબાઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે અગાઉના પીરિયડમાં વાત કરીશું. અસ્તુ જય હિન્દ.